શહેરમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બવાલ થઈ હતી, જેના વિડીયો અને ઓડિયો વાયરલ થયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા, જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. ગત 8 જુલાઈના રોજ રાત્રે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે કર્ફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઊભી રાખવાની ચીમકી આપી હતી. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતાં પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે ટીવી ન્યૂઝ ચેનલ ઉપર આ આખા વિવાદના ન્યૂઝ પ્રસારિત થયેલા એનો વિડીયો અને ઓડિયો પણ વાયરલ થયેલો. એ અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના PSI છે AK દેસાઈ, એઓએ કુમારભાઈના પુત્ર જે પ્રકાશભાઈ કાનાણી છે અને એમના મિત્રો કે જેઓએ ગઈ 8 તારીખના રોજ રાત્રિના સમયે કર્ફ્યુ ભંગ કરેલો, આજે લોકડાઉન અંતર્ગત જે કર્ફ્યુ રાત્રિના 10 વાગ્યા પછી જાહેર કરવામાં આવેલો છે, તો એ કર્ફ્યુ ભંગ કરેલો એ બાબતે પ્રકાશભાઈ કાનાણી અને એમના મિત્રોના વિરુદ્ધમાં IPC 188/269/70 મુજબ અને 114 મુજબનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આ સંબંધમાં હાલ પ્રકાશભાઈ કાનાણી અને એમના અન્ય બે મિત્રોને અટકાયતમાં લેવામાં આવેલા છે વરાછા.